બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં સોમવારે મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વો દ્વારા અંબાજીના મુખ્ય બજારમાં એક મેડિકલ સ્ટોર પર હુમલો થતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અંબાજીમાં અસામાજિક તત્વોની હેરાનગતિના વિરોધમાં આવતીકાલે અંબાજીમાં સંપૂર્ણ બજારો બંધ રહેશે. અંબાજીના મુખ્ય બજારોના વેપારીઓની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી ઘટના અંબાજી ખાતે બહારથી આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે પણ સવાલ સર્જાતા હોય છે. અંબાજીના વેપારીઓએ પોલીસને આવેદનપત્ર આપીને સ્વૈચ્છિકપણે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મેડિકલ સ્ટોર સંચાલકે પણ આ ઘટના વિશે હકીકત જણાવી છે. આ ઘટના રાત્રે 7:30 વાગે પછીની છે. એક અસ્થિર મગજના વ્યક્તિને ઈસમો હેરાન કરતા હતા. આદિવાસી 7-8 જણા હતા, એમને હેરાન કરતા હતા. અમે એમને ભલામણ કરી કે ભાઈ અસ્થિર મગજનો વ્યક્તિ છે, હવે આ વ્યક્તિને તમે હેરાન કરશો તો કોઈકને પથ્થર વથ્થર મારશે તો કોઈકને અજાણે વ્યક્તિને વાગી જશે. તો એના માટે અમે ભલામણ કરી દઈ રહ્યા ઉચકેરાઈને સીધા મેડિકલની અંદર ઘૂસીને અમને માર માર્યો છે અને એમને પથ્થર મારો તથા શાકભાજીનો છૂટક માર મારો કર્યો છે. એટલે બે જણને વાગ્યું છે, મારા ફાધર અને મારા ભાઈને વાગ્યું છે. અને હાથમાં એમને ચેન ચક્કુ વગેરે બધું હતું. તેની ખાસ તકેદારી રાખવી જોઈએ ગ્રામજનોને તથા આ દુકાન જીતુભાઈ પટેલની છે. એ માનનીય ઋષિકેશભાઈ પટેલના ભાઈ છે અને એમને રજૂઆત કરી છે. અને એની ખાસ પોલીસ કર્મચારીએ ખાસ તકેદારી રાખવી જોઈએ એમની. કાલની ઘટના જે બની અંબાજીમાં તે બહુ ગંભીર ઘટના છે અને આવી ઘટના છેલ્લા 3 મહિનાથી સતત બની રહી છે. મોબાઈલ લૂંટ હોય કે ચેનથી ડોર માર મારવાનો હોય, બાઇકો લઈને બેફામ 3-3 સવારીઓ ફરતી હોય છે અને અંબાજીમાં આવી ઘટનાઓ ના બને તેના માટે આજે સમગ્ર અંબાજી ગ્રામજન એકત્રિત થઈ અને એક બેઠકનું આયોજન કરીને નિર્ણય લીધો છે કે કાલે સંપૂર્ણ અંબાજી બંધ રાખી અને આવેદન આપશો અને તેનો યોગ્ય નિકાલ નહીં કરે તો અમે લોકો આગળ જે અમારે કાર્યવાહી કરવાની છે એ પણ કરશું.